बनासकांठा जिल्लो अत्यारे पाणीनी मोटी मुश्किलीनो सामनो करी रह्यो छे। बनासकांठा जिल्लाना खास करीने डीसा, धानेरा, कांकरेज, दांतीवाड़ा तालुकामां पाणीना स्तर खूब ज नीचे उतरी गया छे। आ विस्तार माटे सिंचाई माटे जे डेम बनाववामां आव्यो छे ते डेम खाली थई गयो होवाना लीधे खेडूतोनी मुश्किलीઓ વધી ગઈ છે। દિવસે ને દિવસે ભૂગર્ભ જળસ્તર પણ નીચે ઉતરી રહ્યા છે, તેના લીધે ખેતી પણ મોંઘી બનતી જઈ રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ હવે આ સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા કોઈ મદદ મળે કે ન મળે પરંતુ આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કર્યો છે। ડીસા અને ધાનેરા તાલુકાના ખેડૂતો ભૂગર્ભ જળસ્તર ખૂબ જ ઊંડા પહોંચી જતા હવે નવો રસ્તો અપનાવ્યો છે અને પોતાના ખેતરમાં ખેતલાવડી બનાવી તેમાં વરસાદી પાણી એકત્રિત કરી એ વરસાદી પાણીની મદદથી સિંચાઈ કરી રહ્યા છે। વરસાદી પાણી મિનરલથી ભરપૂર હોય છે અને તેના ઉપયોગથી સિંચાઈ કરવાથી પાક પણ સારો થાય છે। આ ઉપરાંત ખેતરમાં એક તલાવડી બનાવી આ તલાવડીમાં મોટર નાખી સીધું ખેતરમાં પાણી આપવામાં આવતું હોવાના લીધે ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ ઓછી વીજળી વપરાતી હોવાના લીધે વીજ ખર્ચ પણ ઓછો થાય છે। ત્યારે ડીસા તાલુકામાં આવેલા નાગફણા ગામના ઈશ્વરભાઈ મિસ્ત્રીએ પણ આ પ્રયોગ કર્યો છે। ગત વર્ષે ઈશ્વરભાઈ મિસ્ત્રીએ તેમની 50 વીઘા જમીનમાં સિંચાઈ માટે એક પ્રયાસ કર્યો હતો। તેમના ખેતરમાં 1 વીઘા જમીનમાં 5 ફૂટનો ખાડો ખોદી વરસાદી પાણીનો સંગ્રહ કર્યો હતો અને ત્યારબાદ આ પાણીની મદદથી ઈશ્વરભાઈ મિસ્ત્રીએ તેમની 50 વીઘા જમીનમાં 3 ની મોટર મૂકી 70 ફુવારાની મદદથી તેમના ખેતરમાં 3 પિયત કર્યા હતા। ઈશ્વરભાઈ મિસ્ત્રીએ કરેલા સફળ પ્રયોગથી પ્રેરાઈ આ વર્ષે તેમણે પોતાના ખેતરમાં 1 વીઘા જમીનમાં તૈયાર કરવામાં આવેલી ખેત તલાવડીને 30 ફૂટ ઊંડી કરવાની કામગીરી શરૂ કરી છે। આ ઉપરાંત તેના તળિયામાં પ્લાસ્ટિક પાથરી વધુને વધુ પાણીનો સંગ્રહ કરી શકાય। ઈશ્વરભાઈ મિસ્ત્રી સહિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રયોગના પગલે પાણીની સમસ્યાથી મહદઅંશે છુટકારો મળી શકે છે। ડીસા તાલુકાના અમુક ગામડાઓમાં ઉંચાવાડથી માંડી અને પેછરાજ સુધીનો વિસ્તાર, કંસારીથી મોડી અને રમૂજ સુધીનો તમામ વિસ્તારોમાં જે પણ ગામડાઓ આવે છે ત્યાં આગળ 1000 ફૂટના બોરવેલ છે, તે છતાં પણ પાણી નથી અને છે તે ક્ષારવાળા પાણી છે। એના પછી અનેક પ્રયત્નોના અંતે બોર 2 મહિના 4 મહિના અથવા 6 મહિના 12 મહિનાથી વધારે ચાલતા નથી અથવા 3 વર્ષ વધુ અને ફૂટી જાય છે। ઘણી વખત અમુક ખેડૂતોને તો 1 બોરનો ખર્ચો પૂરો ન થયો હોય અને બીજો બોર કરવાનો વારો આવે છે ત્યારે ખેડૂતની પરિસ્થિતિ ખૂબ વિકટ છે અને આ વિચાર આવવા પાછળનો મારો આશય એ છે કે દરેક ખેડૂતના ખેતરમાં મારે તો પાણીની આવક ખૂબ છે કે આ વખતે મેં અખતરો કર્યો તો 5 ફૂટ પાણીમાં 40-50 વીઘા જમીન મેં 3 એક પાણી પાયા હતા અને આ વખતે એ જ ખેતરમાં એ જ તળાવ 10-11 ફૂટ ઊંડું કરીને ઉનાળા સુધી ખેતીમાં સિંચાઈ થાય એના માટે પ્રયત્ન કર્યા છે। આ ઇન્ટરવ્યૂ આપવા પાછળનો મારો આશય એ છે કે ડીસા, બનાસકાંઠા કે ગુજરાતના ખેડૂતો સુધી આ સંદેશો પહોંચે અને ખેતરનું પાણી ખેતરમાં રહે સરકારની યોજના પ્રમાણે એની વ્યવસ્થા માટે પ્રયત્ન કર્યા છે। ત્રીજી વાત કે આમાં મારી સરકારને એક વિનંતી છે, છેલ્લી વાતને પહેલી વિનંતી છે કે જે પણ ખેતરમાં તળાવ કરે એની સરકાર કંઈક ને કંઈક યોજના કરી અને ખેડૂતને સહાય આપવા માટે પ્રયત્ન કરે, ખેડૂત પ્રોત્સાહિત થાય અને તમામ ખેડૂતો સુધી આ પ્રયત્ન પહોંચે અને પ્રોત્સાહિત થાય એના માટે મેં આ પ્રયત્ન કર્યા છે અને આ મારો સંદેશો ગુજરાત સરકાર જિલ્લાના હોય કે તમામ વડીલો જે પણ વહીવટમાં બેઠા છે, પદાધિકારીઓ છે, એમને મારી વિનંતી છે કે સરકાર સુધી પહોંચાડે અને ખેડૂતોની મદદ અને સહાય કરે એના માટે મારી વિનંતી છે।